નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 8 વિષય હિન્દી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ 3, જે આપણને કાવ્ય સ્વરૂપે આપેલો છે. તે કાવ્યના એટલે કે મત બાંટો ઇન્સાન કો કાવ્યના સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મત બાંટો ઇન્સાન કો કાવ્ય મિત્રો તમે સમજ્યા હશો, જાણ્યું હશે, શીખ્યા હશો. તો તેમાં કવિ વિનય મહાજન દ્વારા આપણને સુંદર સંદેશો આપવામાં આવ્યો છે કે આપણે દુનિયાના તમામ લોકો સાથે મિલજુલ કર એટલે કે સમાનતાની રીતે એકમેક થઈ અને રહેવાનું છે, જે આ કાવ્યમાં આપણને કવિ વિનય મહાજન દ્વારા સુંદર રીતે સમજણ આપવામાં આવી છે. તો મિત્રો, તમે આ એકમ શીખી ગયા હશો, કવિતાને સુંદર રીતે ગાઈ હશે, માણી હશે અને શીખ્યા હશો. તો મિત્રો, ત્યારબાદ આપણે આ એકમના સ્વાધ્યાય અંગે આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આ એકમનું સ્વાધ્યાય. તો મિત્રો, સ્વાધ્યાયમાં આપણે કુલ 4 પ્રશ્નોની ચર્ચા કરીશું. આપણે ચારેય પ્રશ્નોને વિગતે વ્યવસ્થિત રીતે સમજી અને તેના ઉત્તરો પણ સુંદર રીતે સમજીશું. તો શરૂ કરીએ સ્વાધ્યાય. તો મિત્રો, સ્વાધ્યાય શરૂ કરતા પહેલા, પ્રશ્નોના ઉત્તરો શરૂ કરતા પહેલા, જો તમને આ વિડીયો ગમે, પ્રશ્નોના ઉત્તરો ગમે, તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો, તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો, સાથે સાથે લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અથવા કોઈ પ્રશ્નની સમજણ ના પડી હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા પ્રશ્નનો ઉત્તર આપી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો. પ્રશ્ન એક મિત્રો આપે છે આપણને, જેની સૂચના આપી છે પ્રશ્નો કે ઉત્તર લખીએ. અહીં આપણે કુલ 5 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. આ 5-5 પ્રશ્નો કાવ્યના આધારે ઉત્તર આપીશું. તો જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલો છે મિત્રો, કવિતા કે અનુસાર અબ તક કિન ચીજો કા બંટવારા હો ચુકા હૈ. ઉત્તર, કવિતા કે અનુસાર મંદિર મસ્જિદ ઓર ગિરજાઘર આદિ મે ભગવાન કો બાંટ લિયા હૈ, સાથ હી સાથ ધરતી ઓર સાગર કો ભી મનુષ્યને બાંટ લિયા હૈ. જોઈએ પ્રશ્ન બીજો. પ્રશ્ન 2 મિત્રો આપે છે આપણને, કિસકી મુસ્કાન કો કોઈ રોંદ નહીં પાયેગા. કિસકી મુસ્કાન કો કોઈ રોંદ નહીં પાયેગા. ઉત્તર, મોસમ કી મુસ્કાન કો યાની સમાનતા કી ખુશી કો કોઈ રોંદ નહીં પાયેગા. ઉત્તર લખીશું મિત્રો, મોસમ કી મુસ્કાન કો યાની સમાનતા કી ખુશી કો કોઈ રોંદ નહીં પાયેગા. પ્રશ્ન 3 છે મિત્રો, હરી ભરી ધરતી કો કોણ સી પરિસ્થિતિયા રેગિસ્તાન મે બદલ સકતી હૈ. હરી ભરી ધરતી કો કોણ સી પરિસ્થિતિયા રેગિસ્તાન મે બદલ સકતી હૈ. ઉત્તર આવશે મિત્રો, હરી ભરી ધરતી કો અગર પ્યાર કા જલ ના મિલે તો હરી ભરી ધરતી રેગિસ્તાન મે બદલ સકતી હૈ. ચોથો પ્રશ્ન છે, ઉજાલે કો બંદી બનાને કા ક્યા અર્થ હૈ. ઉજાલે કો બંદી બનાને કા ક્યા અર્થ હૈ. ઉત્તર, ઉજાલે કો બંદી બનાને કા અર્થ હૈ કોઈ ભી ચીજ કો અપને અધિકાર મે રખના, અર્થાત સુખ સમૃદ્ધિ ઓર સમાનતા અભી ધનવાન કે ઘરો મે હી દિખાઈ દેતી હૈ, જો ગરીબો કે ઘરો તક પહોંચી નહીં હૈ. તો મિત્રો, આ રીતે પ્રશ્ન 4નો ઉત્તર લખીશું. પ્રશ્ન 5 છે મિત્રો, યહ કવિતા હમે ક્યા સંદેશ દેતી હૈ. ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો, ખૂબ જ સુંદર પ્રશ્ન છે. ઉત્તર લખીશું મિત્રો,
इस कविता में विनय महाजी ने मनुष्य को मिलजुल कर रहने की प्रेरणा दी है। मनुष्य को किसी भी भेदभाव में नहीं पड़ना चाहिए, हमें भेदभाव बंद कर एकता की दृष्टि से संसार को देखना चाहिए। प्रकृति भी हमें निरंतर यही उपदेश देती है। तो मित्रों आ रीते आपणे प्रश्न 5 नो उत्तर लखीशुं। तो मित्रों प्रश्न 1 ना तमामे तमाम पांचे पांच प्रश्नों आ रीते व्यवस्थित समझी अने आपणे लखीशुं। हवे जोईए प्रश्न नंबर 2। प्रश्न 2 मित्रों आपणने आप्यो छे, जेनी सूचना छे निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए। अहीं मित्रों केटलाक आपणने शब्दों आप्या छे ते आपणे हिंदी शब्दकोशना क्रम प्रमाणे लखवाना छे। याद रखजो मित्रों, ज्यारे गुजराती शब्दकोश लखता हशुं त्यारे आपणे अनुस्वारवाळा शब्दो हशे ते आपणे पछी लखता हता, ज्यारे गुजरातीमां તે પ્રમાણે કરતા હતા અને હિન્દીમાં અનુસ્વારવાળા શબ્દો પહેલા આવશે। હિન્દી અને ગુજરાતીના શબ્દકોશમાં આ ખૂબ જ મોટો ભેદ છે। એટલે જ્યારે હિન્દી અને ગુજરાતી બંને શબ્દકોશનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, બંને ભાષા શીખી રહ્યા છીએ, ત્યારે આટલું ખાસ ધ્યાન રાખજો। જોઈએ સૌપ્રથમ શબ્દો। તો મિત્રો આપણને શબ્દો આપ્યા છે પ્યાસી, આંગન, સાગર, ઇન્સાન, વિતાન, ઉપર, રેગિસ્તાન, મંજિલ, ઘાટી, ગિરજાકર, મુસ્કાન, ચટ્ટાન, ઉદાસ ઓર બંદી। તો મિત્રો આટલા શબ્દો આપણને આપેલા છે। હવે આપણે આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ। જોઈએ ઉત્તર। તો ઉત્તર છે પ્રથમ શબ્દ આવશે આંગન, પછી આવશે ઇન્સાન, પછી આવશે ઉદાસ અને પછી આવશે ઉપર। એટલે કે પહેલા સ્વરોવાળા શબ્દો આવશે, પછી ગિરજાગર, પછી આવશે ઘાટી, પછી આવશે ચટ્ટાન શબ્દ અને પછી આવશે પ્યાસી શબ્દ। પ્યાસી શબ્દ બાદ આવશે બંદી શબ્દ, પછી મંજિલ શબ્દ, પછી મુસ્કાન શબ્દ આવશે, ત્યારબાદ આવશે રેગિસ્તાન શબ્દ, પછીનો શબ્દ છે વિતાન અને છેલ્લે સાગર શબ્દ આવશે। તો મિત્રો આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં શબ્દોને ગોઠવીશું। મિત્રો તમે જાતે પ્રયત્ન કરીને પણ આ શબ્દોને ગોઠવી શકો છો, જેથી તમારો મહાવરો વધશે। અહીં આપેલો ઉત્તર જોઈને પણ તમે પ્રયત્ન કરી શકો છો। હવે જોઈએ પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 મિત્રો આપણને આપ્યો છે આજ કે ઇસ આધુનિક પરિવેશમાં સંયુક્ત પરિવારો કી જગહ એકલ પરિવારોને લે લી હૈ। એકલ પરિવાર કે પક્ષ વિકસ પર કક્ષા મે ચર્ચા કીજીએ। મતલબ કે અહીં મિત્રો આપણને સંયુક્ત પરિવાર અને એકલા પરિવાર વિશે આપણે અહીં પોતાના વિચારો રજૂ કરવાના છે। સંયુક્ત પરિવારના ફાયદા અને ગેરફાયદા સાથે સાથે વિભક્ત કુટુંબ એટલે કે જે નાનો પરિવાર છે તેના વિશે પણ આપણે અહીં પોતાના વિચારો રજૂ કરવાના છે। મિત્રો આ મુદ્દાને આપણે સંવાદ દ્વારા અથવા તો ફકરા સ્વરૂપે એટલે કે પરિચ્છેદ સ્વરૂપે પણ લખી શકીએ છીએ। મેં અહીં પરિચ્છેદ સ્વરૂપે રજૂ કર્યો છે, તમે સંવાદ સ્વરૂપે પણ આ ઉત્તરને લખી શકો છો, ચર્ચા કરી શકો છો। જોઈએ સૌપ્રથમ સંયુક્ત પરિવાર વિશે। તો સંયુક્ત પરિવાર તેના પક્ષ અને વિપક્ષમાં એટલે કે સારી બાબતો અને નરસી બાબતો કઈ છે તે જોઈએ। તો સંયુક્ત પરિવારમાં મદદ કી ભાવના હોતી હૈ, એક દૂસરે કે સુખ દુઃખ મેં સાથ રહેતે હૈ, અગર કોઈ સમસ્યા હોતી હૈ મિલજુલ કર સુલઝા લેતે હૈ, બચ્ચો મેં મિલકર રહેને કી ભાવના ઓર અચ્છે સંસ્કાર આતે હૈ। લેકિન સંયુક્ત પરિવારમાં ઝઘડે જ્યાદા હૈ, કઈ બાર સંયુક્ત પરિવારમાં સભી સદસ્યો કી ઈચ્છાએ પૂર્ણ નહીં હો સકતી। જ્યાદાતર સંયુક્ત પરિવારોમાં આર્થિક મુશ્કેલો કા સામના કરના પડતા હૈ। તો મિત્રો અહીં આપણે નમૂનારૂપ સંયુક્ત પરિવારના લાભ અને ગેરલાભની ચર્ચા કરી। આ સિવાય પણ તમારા વિચારોની અંદર કોઈ નવો મુદ્દો હોય તો તે તમે ઉમેરી શકો છો, તમારી રીતે પણ તમે આ ઉત્તર લખી શકો છો। હવે જોઈએ એકલ પરિવાર એટલે કે વિભક્ત કુટુંબ।
એકલ પરિવારના લાભ અને ગેરલાભની આપણે ચર્ચા કરીશું. જોઈએ, સમય કી માંગ કે અનુસાર એકલ પરિવાર બઢતે જા રહે હૈ. એકલ પરિવાર મેં ઝઘડે બહુત કમ હોતે હૈ, સુખ શાંતિ સે રહ સકતે હૈ, મદદ કી ભાવના કમ હોતી હૈ, સબકી ઇચ્છાઓ કો પૂરા કિયા જા સકતા હૈ, આર્થિક મુશ્કિલે કમ પડતી હૈ, બીમારી જૈસી સ્થિતિ મેં એકલ પરિવાર કો બહુત દિક્કત હોતી હૈ, બચ્ચો કી દેખભાલ અચ્છી તરહ સે હો નહીં સકતી. તો મિત્રો, આ રીતે વિભક્ત કુટુંબ છે તેમાં તમે તમારી રીતે પણ પોતાના વિચારો રજૂ કરીને ઉત્તર લખી શકો છો. અહીં આપેલો ઉત્તર માત્ર નમૂનારૂપ છે, જે તમે તેની ઉપરથી તમારો ઉત્તર તૈયાર કરી શકો છો. તો આ રીતે એકલ પરિવાર અને સંયુક્ત પરિવારના પક્ષ વિપક્ષ, લાભ ગેરલાભ અંગે ચર્ચા કરી. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4 મિત્રો આપે છે આપણને, અપૂર્ણ કાવ્ય કો પૂર્ણ કીજીએ. અહીં કવિતાની શરૂઆત કરીને આપણને બે પંક્તિઓ આપેલી છે, બાકીની પંક્તિઓ આપણે આપણી રીતે પૂર્ણ કરવાની છે, મતલબ કે વિચારીને લખવાની છે. તો મિત્રો, અહીં આપણને રાત હોને પર મેં નીકળતા, સબકો દેતા હું શીતલતા, એટલે કે ચાંદા મામા ચંદ્ર ઉપરથી આપણને કવિતા બનાવવાની છે. બે પંક્તિઓ આપી દીધી છે, હવે બાકીની પંક્તિઓ આપણે જાતે બનાવીએ. જોઈએ ઉત્તર. તો મિત્રો, અહીં આ રીતે ઉત્તર રજૂ કર્યો છે. આ સિવાય પણ તમે જાતે કવિતા બનાવી શકો છો. જોઈએ ઉત્તર. રાત હોને પર મેં નીકળતા, સબકો દેતા હું શીતલતા, બઢતા ગઢતા હે આકાર મેરા, બચ્ચો કો બહલાના કામ મેરા, મેં તારો કા હું રાજા, કોઈ મેરા ના ભાઈ દૂજા, મેં ના હું કિસી કા ચાચા, મેં બચ્ચો કા હું પ્યારા મામા. તો એ મિત્રો બાકીની 6 પંક્તિ સુંદર રીતે વિચારીને લખી છે. તમે જાતે પ્રયત્ન કરીને પણ આ કાવ્યને પૂર્ણ કરી શકો છો. કાવ્ય ફરીથી જોઈ લેશું એક વખત. રાત હોને પર મેં નીકળતા, સબકો દેતા હું શીતલતા, આટલી પંક્તિ આપણા કાવ્યમાં પાઠ્યપુસ્તકમાં આપેલી છે. બાકીની પંક્તિ જોઈએ. બઢતા ગઢતા હે આકાર મેરા, બચ્ચો કો બહલાના કામ મેરા, મેં તારો કા હું રાજા, કોઈ મેરા ના ભાઈ દૂજા, મેં ના હું કિસી કા ચાચા, મેં બચ્ચો કા હું પ્યારા મામા. આ સિવાય તમે આગળ પણ કવિતા વધારી શકો છો, જાતે પ્રયત્ન કરીને પણ ઉત્તર લખી શકો છો. તો મિત્રો, આ રીતે આપણે આ કવિતાને પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના તમામે તમામ 1-4 પ્રશ્નો સુંદર રીતે તમને અહીં માહિતી આપી દીધી છે. આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. જો તમને આ ઉત્તરો સમજાઈ ગયા હોય, વિડીયો ગમ્યો હોય, તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોની લિંક શેર કરજો, જેથી તેઓ પણ ઉત્તરો વ્યવસ્થિત સમજી શકે. અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અથવા કોઈ પ્રશ્ન ના સમજાય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા ઉત્તરોના જવાબ આપી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું તો ચૂકતા નહીં, નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.